પાલનપુરમાં મોટી બજાર વિસ્તારમાં પોતાની દુકાને જઈ રહેલા સોની વેપારી ઉપર અજાણ્યા શખ્સ દ્વારા લાકડી વડે હુમલો કરીને લૂંટની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ વેપારીએ બૂમાબૂમ કરતા આ શખ્સ ભાગી છૂટ્યો હતો અને વેપારીને ઈજાઓ થતા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં શુક્રવારે સવારે દુકાને જઈ રહેલા સોની વેપારી ઉપર બુકાનીધારી શખ્સે લાકડી વડે હુમલો કરી લૂંટ કરવાની કોશિશ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ અંગે વેપારીના પુત્રએ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા લૂંટારૂનું પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હું ઘેરથી દુકાન જતો હતો ઢાલવાસ સિંહ, એટલે આ ઢાલવાસની ગલીથી આગળ જાઉં કસોરીવાળી હોમની ગલીમાં, એટલે એક માણસ ઊભેલો હતો લાલ શર્ટ પહેરીને દીવારને હરોહર અડીને, એટલે ઓપેન્ડમ ધોન નહીં આવ્યું કોઈ હશે. જ્યારે હું થોડો આગળ હેડો ને મારો પાછળથી વાર કરીને ગયો, એટલે ફટાફટ લાઠીઓ મારી મને પાડીને ગયો, એટલે મેં બૂમ પાડી, એટલે હોમે કોઈ માણસે જોયું ને, એટલે નહીં ઢાલવાસ બાજુ જતો રહ્યો, પણ હું બેહોશ થઈ ગયો. વહેલી સવારે બનેલી લૂંટની કોશિશની ઘટનાની જો વાત કરીએ તો ભવરલાલ જવાનમલ સોની, જે ઉંમર વર્ષ 65, મોટી બજાર વિસ્તારમાં આવેલી પોતાની સોના ચાંદીની દુકાને જતા હતા. તે દરમિયાન મોઢા પર બુકાની બાંધીને આવેલા અજાણ્યા શખ્સે તેમના પર લાકડી વડે હુમલો કરી લૂંટની કોશિશ કરી હતી. જો કે આજુબાજુના લોકો ત્યાં દોડી આવતા આ શખ્સ નાસી છૂટ્યો હતો. દરમિયાન એકત્ર થયેલા લોકોએ ભવરલાલ સોનીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. આ અંગે વેપારીના પુત્ર રવિભાઈ સોનીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સનું પગેરું શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે આ બાબતે રવિભાઈ સોનીએ જણાવ્યું છે કે અજાણ્યા શખ્સે લાકડી વડે મારા પિતા પર હુમલો કર્યો હતો અને માર મારતી વખતે પિતાજીના ખિસ્સામાંથી રૂપિયા 5,000 પડી ગયા હતા, જે પરત મળ્યા નથી. મારા ફાધર ભવલાલજી સોની એ સવારે મોર્નિંગમાં નિત્યક્રમ પ્રમાણે પોતાના ઘરેથી 8-8 વાગે આસપાસ ઢાલવાસ થઈને દુકાને જતા હતા. ત્યાં વચ્ચેવાળી ગળી છે, જનતા કચેરીવાળી સામેની ગળી છે, ત્યાં આગળ એમની ઉપર કોઈએ પાછળથી વાર કરીને એમને લૂંટી લેવાની કોશિશ કરી અને એમને લાકડીથી બહુ માર માર્યો, જેને કારણે એમના હાથને ફ્રેક્ચર થયું છે અને બંને પગને લાકડીનો બેઠો માર જોરથી વાગ્યો છે, એમને કારણે એમને અહીંયા દાખલ કરવા પડ્યા છે. અને ડૉક્ટરનું કહેવું એવું છે કે એમને હાથને જે ફ્રેક્ચર થયું છે એમને ઓપરેશન કરવું પડશે, એટલે એમના કારણે અમે તૈયાર સિવિલમાં જઈએ, એનું ટ્રીટમેન્ટ ચાલુ છે. લૂંટના પ્રયાસની ઘટનાને પગલે એલસીબી પીઆઈ જે એચ સિંઘવ પૂર્વ પોલીસ મથકના પીઆઈ પીએચ વસાવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમણે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને લૂંટ કરવા આવેલા આ અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરના જે મોટી બજાર વિસ્તાર છે એની અંદર સોનીઓની દુકાન આવેલી છે, જેમાંથી એક સોની મહાજન જે પાલનપુરના ફાંસિયા ટેકરા ઉપર રહે છે તે ભંવરલાલ જવાનમલ પોતે રાબેતા મુજબ દરરોજ પોતાના ઘરેથી પગપાળા નીકળી અને 8 વાગ્યાની આસપાસ પોતાની દુકાને પહોંચીને દુકાન ખોલતા હોય છે. આ નિત્યક્રમના અનુસંધાને આજે સવારે 8 વાગ્યા બાદ એક વ્યક્તિ એની રાહ જોઈને બેઠેલા છે. એ જ્યારે એના રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વચ્ચેને અવરોધ ઊભો કરી રોકી અને મારઝૂડ કરે છે, જેના હાથમાં પણ ઈજા થઈ છે. અને કંઈ ના મળતા એ વ્યક્તિ છોડીને જતા રહે છે. આ એક ઘટના બની છે. પ્રકાશ ત્રિવેદી, જીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.